સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર વર્ષો જૂનો રસ્તો બંધ કરાતા નગરજનોએ વિરોધ નોંધાવ્યો તો રસ્તો બંધ કરવામાં આવશે તો આવનાર દિવસોમાં નગરજનો આંદોલનની ચીમકી આપી હતી તો નગરપાલિકાના પ્રમુખ સહિત કોર્પોરેટરો પણ દોડી આવ્યા હતા। પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર હાલ રોડના કામને લઈને પ્રાંતિજ નાની ભાગોથી જતો વર્ષો જૂનો રસ્તો બંધ કરવામાં આવતા સામેની બાજુએ આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર, સિવિલ હોસ્પિટલ, આઈટીઆઈ, સ્મશાન ગૃહ ખાતે જવા જો રસ્તો બંધ થશે તો માત્ર સામે જવા માટે હાલ તો 2 કિલોમીટરનું અંતર વધશે, જેથી નાની ભાગો તથા બજાર વિસ્તારના રહીશો, નગરજનો, નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, નગરપાલિકાના કોર્પોરેટર નિખિલભાઈ પટેલ, નગરપાલિકાના કોર્પોરેટર ગોવિંદસિંહ સહિતના કોર્પોરેટરો દોડી આવ્યા હતા અને ચાલી રહેલ કામનો વિરોધ કરી કામ બંધ કરાવી રસ્તો બંધ કરવા માટે કરવામાં આવેલ સેન્ટિંગ કોન્ટ્રાક્ટર દ્વારા ખુદ ખોલી લેવડાવવામાં આવ્યું હતું અને જો આવનારા દિવસોમાં અહીં રસ્તો મૂકવામાં નહીં આવે તો ઉપસ્થિત લોકો દ્વારા આંદોલનની ચીમકી પણ આપી હતી। ત્યારે હાલ તો રોડ કોન્ટ્રાક્ટર દ્વારા સેન્ટિંગ ગોઠવેલ ખોલી દૂર કરવામાં આવ્યું છે અને હાલ તો મામલો થારે પાડ્યો હતો। ત્યારે હવે જોવું એ રહ્યું કે આ વર્ષો જૂનો રસ્તો ચાલુ રહેશે કે પછી ગ્રામજનોને સામે જવા માટે 2 કિલોમીટરના ચક્કર કાપવા પડશે, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ। તાલુકામાં ગામજનોને જવા માટેનો રસ્તો હરેશ્વર મહાદેવ મંદિર, જ્યાં દશામાનું મંદિર આવેલું છે, ત્યાં આગળ CSC આવેલું છે, ત્યાં આગળ દશામાના જવાના રસ્તા ઉપર કોઈ જાતનો રસ્તો મીકતા નથી, તે માટે પબ્લિકના હાલાકી પડી રહી છે અને જવા માટે બહુ તકલીફવાળું કામકાજ થઈ ગયું। તારે NHI નેશનલ હાઈવે 8 વાળા તે રસ્તો બંધ કરતા હતા, તારે ગ્રામજનો હાજર થઈને આ રસ્તાનું એક રસ્તો કામ રોકાઈ દીધું છે હાલ, એ માટે અમને એ અહીંયા હરેશ્વર મહાદેવ મંદિર જવા માટેનો રસ્તો એનું ક્લિયર કામ થાય એ માટે ગ્રામજનો તમામ જાતના અહીં હાજર રહેવાના છે। જો આજે એ રસ્તાનું કામ આગળ રોકી રાખવામાં આવશે તો કાલ નહીં પરમ દિવસ ઉગ્ર આંદોલન થશે અને ગામજનો તમામ જાતની પત્રિકાઓ બી વેચી મારવામાં આવશે। આ રીતે હું ખુલ્લી ચીમકી આલું છું કે આ ગામનો રસ્તો એનું સોલ્યુશન આવવું જોઈએ। બસ અસ્તુ।